રાજ્યના ગૃહમંત્રી જામનગર ખાતે પહોંચ્યા. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જામનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્વિમિંગ પૂલ અને વોલીબોલ કોર્ટનું લોકાર્પણ કર્યું હતું. જામનગર ખાતે વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમનું આગમન થતાં પહેલાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હર્ષ સંઘવી સ્પોર્ટ્સ બંગલો ખાતે પહોંચ્યા હતા, જ્યાં ઉપસ્થિત બાળકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હર્ષ સંઘવી દ્વારા સ્પોર્ટ્સ બંગલો ખાતે નવીન સ્વિમિંગ પૂલ અને વોલીબોલ કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો વોલીબોલ કોર્ટના ઉદ્ઘાટન બાદ તેઓએ વોલીબોલ દ્વારા ગોલ કરતા આ રમતનો આનંદ પણ તેઓએ માણ્યો હતો. આ લોકાર્પણ પ્રસંગે જામનગરના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી આરસી ફળદુ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, એસપી પ્રેમસુખ ડેલુ, જામનગર કલેક્ટર પારઘી સાહેબ તેમજ મ્યુનિસિપલ કમિશનર ખરાડી અને મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારિયા સહિત ભાજપ શહેર પ્રમુખ ડૉક્ટર વિમલભાઈ કંતરા સહિત સ્પોર્ટ્સ અધિકારીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન બાદ તેઓ જામનગર ખાતે આયોજિત વીરાંજલિ વન કાર્યક્રમમાં હાજરી આપવા માટે રવાના થયા હતા. આમ રાજ્યના ગૃહમંત્રી જામનગર ખાતે પહોંચ્યા હતા. Thank you.
સજ્જન વ્યક્તિ વિશેષ આજ જોવા મળશે, જોવા મળતા નથી આપણી વચ્ચે આપણા ગુજરાત રાજ્યના માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત છે. મિત્રો, ખૂબ જોરદાર તાળીઓ, ખૂબ જોરદાર તાળીઓ મિત્રો. ચૂંટણી લડવાનો અવસર મળેલો એવા આપણા જામનગરના ધારાસભ્ય આદરણીય શ્રી આરસી પરંડુ સાહેબ, જામનગરના લોક